રુઝાન જી, આપનું મારા સ્ટુડિયોમાં સ્વાગત છે. થેન્ક યુ. રુઝાન જી, હોલીવુડ અને વિદેશ બાદ હવે ભારતનું રાજકારણ અને બોલીવુડ પણ બાકાત નથી રહ્યું. જે રીતની આપણે જોઈ શકીએ છીએ કે વાતો સામે આવી રહી છે, આલોકનાથ માટેની વાત સામે આવી રહી છે, અહીંયા સાથે જ એમ છે અકબરને લઈને ઘણી બધી અહીંયા ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે, શું છે આપની પ્રતિક્રિયા? સૌથી પહેલાં હું તમને કહી દઉં કે હોલીવુડ બોલીવુડમાં કાસ્ટિંગ કાઉચ છે, વર્લ્ડ ઓવરમાં ખબર છે કાસ્ટિંગ કાઉચ તો હતું જ, એટલે એમાં એવું નથી કે સમથિંગ ન્યૂ સ્ટેન્ડ અપ્સ. જે નવીનતા એ છે કે હવે બહેનો બોલે છે, બહાર આવીને બોલી રહી છે. પોલિટિક્સમાં બી હતું, નવીનતા એ છે કે બહાર આવીને બોલે છે. હું તો કહું છું બધા ફિલ્ડમાં, સ્પોર્ટ્સમાં બી છે. કારણ કે એટલે તો આપણે આ લડત શું છે, લડત એ જ લડત છે ને કે ભાઈ આપણે જયારે વુમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ, સશક્તિકરણનો મિનિંગ જ એ છે કે ભાઈ બહેનોને દબાવમાં આવી રહી છે, એ લોકોને એક ઓબ્જેક્ટ ટુ પ્લે વિથ, એટલે એ લોકોને રમકડું સમજવામાં આવે છે. આપણે એ પોઈન્ટ પર ઝઘડી રહ્યા છે. આપણો બીજો ઝઘડો એ છે કે જ્યારે તમે બહેનોને દબાવીને તમારા પાવર્સ મિસયુઝ કરો છો, અને અનફોર્ચ્યુનેટલી તમે આ બધી સ્ટોરીમાં એક ચીજ તમને સાંભળી હોય તો શું કરે છે આ લોકો, કે જે બહેનોને દબાવ્યા પછી અગર બહેન એમના વશમાં ના થાય તો એનું કેરિયર બરબાદ કરી દે છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કાસ્ટિંગ કાઉન્સમાં પહેલાં શું થતું, કેરિયર બરબાદ નહોતું થતું. ભલે ચલો ભાઈ પેલું પેલી ના પાડીને પેલી ચાલી ગઈ ને પતી ગઈ વાત, બરોબર છે. એ ફિલ્મમાં, પર્ટિક્યુલર ફિલ્મમાં એને સ્ટેજ એને એને મૂકીને એને રાઈટ. પણ અનફોર્ચ્યુનેટલી આ બધા કેસમાં તમે સાંભળ્યું હોય તો એ લોકોને, યાર તમે અત્યારે પોલિટિક્સની બી વાત સેમ, એમાં બી સેમ છે, બધા ફિલ્ડમાં સેમ અત્યારે વાત કરી રહી છું કે અત્યારે શું થઈ રહ્યું છે કે એ લોકોના કેરિયરો બરબાદ કર્યા છે, કારણ કે એ લોકો વશમાં નથી થયા. હવે તમે સમજી શકો છો કે જે આ માઇન્ડસેટ છે, આપણે અનફોર્ચ્યુનેટલી આપણે કહીએ છીએ કે ભણેલા ગણેલા લોકો, પેલી કઈ પેજ 3 સોસાયટી યા હાયર સોસાયટી, એ તો એ લોકો, સોરી બટ મારે એક વર્ડ યુઝ કરવો પડશે કે એ લોકો તો જનાવરથી બી બદતર છે. કે જનાવર તો એકવાર ચલો તમને કરડે કે જે બી કરીને ફેંકી દે, આ તો એ તમારી પાછળ વેરના દ્રષ્ટિથી બેસી અને તમને પછી તમને હેરાન કરે છે અને જોયે છે કે તમે લાઈફમાં ક્યાંય આગળ નાઈ શકો, તમને ફ્રસ્ટ્રેશન ને ડિપ્રેશનમાં નાખી દે છે, તમને સુસાઇડલ થોટ્સ આપે છે. એટલે આ તો એનાથી બી બદતર ચીજ થઈ રહી છે. હવે અત્યારની તારીખમાં જ્યારે આપણે વાત કરીએ છીએ મી ટુ મુવમેન્ટની, તો આપણે શું કહીએ છીએ, કારણ કે અનફોર્ચ્યુનેટલી ફરી સત્ય તો અત્યારે જ છે કે ઘણા 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 પુરુષો, આઈ એમ યુઝિંગ ધ વર્ડ પુરુષ, ના તો મારા અંબે સાહેબ કેવું હોય છે કે આ તો અચ્છાઈ ને બુરાઈની લડાઈ છે, આ સ્ત્રી પુરુષની લડાઈ જ નથી. પણ આમાં મારે પુરુષ વર્ડ એટલે યુઝ કરવો પડે છે કારણ કે તમે આ બધા સ્ટોરીઓ સાંભળી છે. તો શું છે કે આ બધા પીપલ એટ પાવર, આપણે આપણે પેલા ઓથરની બી વાત કરીએ. હવે તમે એમાં એક બીજી અગલ ચેન્જ જોઈએ તો શું ચેન્જ હોય ખબર છે, જે લોકો પાસે પ્રૂફ હતા, જે બહેનો પાસે પ્રૂફ હતા, વિડીયો ચેટ, ઓડિયો ચેટ બોલો યા જે બી ચેટ બોલો, તો એ લોકોએ જ્યારે પ્રૂફ આપ્યા તો પહેલાં જે પુરુષો હતા તરત હાથ પગ જોડી દીધા, અરે ભૂલ થઈ ગઈ ને, આમ થયું ને તેમ થયું ને, ઇટ વોઝ જસ્ટ લાઇટ હાર્ટેડ, અને ઓ આઈ ડીડ સમથિંગ રોંગ એવું કરી હાથ પગ જોડી દીધા કારણ કે પ્રૂફ હતા. અનફોર્ચ્યુનેટલી બીજો બહેનો પાસે જે ડાયરેક્ટ પ્રૂફ છે, ઇનડાયરેક્ટ પ્રૂફ છે એ બી તમને કહી દો. ઇનડાયરેક્ટ પ્રૂફ એટલે મેં વર્ડ યુઝ, કારણ કે ઘણા અમારી શું કહેવાય ને, આપણે આપણી પેલી ડિસિપ્લિન સોસાયટી, ડિસિપ્લિન કઈ કહેવાય, ભદ્ર સોસાયટી કે કઈ કહેવાય, જે આપણી સારી સોસાયટી છે એમાં ડિસ્કસ થાય છે. ભાઈ શું ડિસ્કસ થાય છે કે ભાઈ આ 10 વર્ષ પછી બહેન જાગ્યા. મારું કેવું છે કે 10 વર્ષ પછી બહેન જાગ્યા નથી, આપણે 10 વર્ષ પછી જાગ્યા. કેમ? કારણ કે તમે સમજો કે જ્યારે બહેનો સાથે આ થયું હતું ત્યારે ઇટ્સ વેરી નેચરલ કે એ લોકોને કોઈક ને કોઈક જોડે લોકોએ શેર કર્યું છે. કોઈ બી આઈ મીન પોતાના મનમાં એક લેવલ પછી ના રાખાય, કરવું જ પડે છે. હવે જ્યારે એમને શેર કર્યું, એમનો કોઈ મિત્ર હશે, લેડીઝ મિત્ર યા જેન્ટ્સ મિત્ર, કોઈની સાથે બી શેર કર્યું, તો બધાએ એ જ વખતે એ જ એડવાઇઝ આપે, અરે ભાઈ તું ચૂપ બેસ, તારે ભૂલી જા, તારી કેરિયર પતી જશે, આમ તેમ ઢેકડું પૂછ્યું. એટલે જે 10 વર્ષ પહેલાં બી એમને શેર કર્યું છે, એટલે કોઈક સાક્ષી છે ખરા. એ સિવાય ચલો સાક્ષી સિવાય બીજું કે જે માણસની ફિતરત હોય, તમે જેને કે એમ જે અકબરના કેસમાં જોયું યા બીજા જે બધા બીજા ડાયરેક્ટરોના કેસ આવી રહ્યા છે, પેલા વિકાસ ભલ કે જેવી, તો એની એવી ફિતરત જ હતી કે ભાઈ જે મળે સાચું, જે બેન આવે તૂટી પડો, જે બેન આવે આપણે ટ્રાય કરો, એ લોકોને તો કોઈ મોરાલિટી જેવી ચીજ જ નહોતી. એટલે જ્યારે આ બધી વાતો થઈ રહી છે ત્યારે બટ નેચરલ છે કે શું કે અત્યારે હું દાલમાં કાલું નહીં કહું, હું તો આખી દાલ કાલી કરી છું. કારણ કે તમે જુઓ તો ખરા કેટલા હદ સુધી થયું છે. પણ હવે હવે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે બહેનો બોલે છે ત્યારે મારે રિક્વેસ્ટ કરવી છે એ જ ભાઈઓને જે આવા બધા શંકા કરે છે, એ લોકો શંકા કેમ કરે છે, તમે તમારા દિલ પર હાથ મૂકી નાખો. તમે શંકા બે રીઝન માટે કરતા હશો, એક તો પોતાને જાતને બચાવવા, તમે લાઈફમાં ક્યાંક કંઈક આડાવાળા વેડા કર્યા હશે એટલે પોતાની જાતને બચાવવા અત્યારથી તમે શું એ પેલો માહોલ બનાવી રહ્યા છો, યા અત્યારથી એનું સ્ટેજ બનાવી રહ્યા છો, યા તમે એટલે કરી રહ્યા છો કે તમારો પેલો કંઈક મિત્ર લાગે છે, યા તમને થાય છે કે તમે તમારા પુરુષોને યા એમની મર્દાનગીને તમારે બચાવવું છે. એટલે મારે કેવું છે કે સાહેબ આમાં ના પડો, ઇટ ઇઝ નોટ, આપણે 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 સોસાયટી માટે નથી સારું, આપણા આપણે હ્યુમેનિટી માટે નથી સારું. કારણ કે જ્યારે આપણે વાત કરીએ છીએ કે આ 50 લેટર્સ એપ્રોક્સિમેટલી વર્લ્ડ ઓવરમાં 50% પોપ્યુલેશન બહેનોનું, 50% ભાઈઓનું,
આ જ 50% બહેનો તમે જુઓ તો બીજા 50% જન્મ આપે છે, અને તમે અગર એ લોકોને નષ્ટ કરવાનું વિચારશો, દબાવવાનું વિચારશો, તો સાહેબ કેવી રીતે આગળ ચાલવાનું છે? એના કરતાં બેટર છે કે તમે એ લોકોને આગળ લાવો. સી, લાઈફમાં શીખવાડ્યું છે કે જ્યારે તમે બીજાને આગળ લાવશો તો તમે હજી આગળ આવી શકશો. અત્યારે તો તમે એને દબાવો છો તો તમે બી નીચે જઈ રહ્યા છો ને એ બી વિચારી નીચે જઈ રહી છે. જી,